सूरत ग्राम्य विस्तारमां बनेला विविध गुनाओमां नास्ता फरता वोन्टेड आरोपीओने झड़पी पाडवा जिल्ला उच्च पोलीस अधिकारीओ द्वारा सूचना अपाई छे। जे अनुसंधाने सूरत ग्राम्य एलसीबी शाखाना पीआई केजे धडुक साहेबना मार्गदर्शन हेठळ स्पेशल ड्राइव गोठवामां आवी हती। स्पेशल ऑपरेशन ग्रुपना हेड कोन्स्टेबल जगदीशभाई कामराजभाई तथा हेड कोन्स्टेबल रोहितभाई बाबूभाई नाओने संयुक्त रीते बातमी मळता 23 वर्षीय सौरभ दिनेश चंद्र तिवारी नामना आरोपीने तांती थया गाम बस स्टॉप पासेथी झड़पी पाडवा झड़पायेल आरोपी सौरभ तिवारी पर बे मास अगाउ कड़ोदरा पोलीस स्टेशनना चोपड़े रूपया 14,400 विदेशी दारूनी कुल 48 नंग बॉटलो साथेनो प्रोहिबिशन अंतर्गत गुनो नोंधायेल छे। જ્યારે સુરત શહેરના પૂણા પોલીસ સ્ટેશનમાં 21 જૂન 2021ના રોજ અલગ અલગ કલમો હેઠળ મારામારીનો ગુનો નોંધાયેલ છે, જે બંને ગુનાઓમાં વોન્ટેડ આરોપી સૌરભ તિવારી 2 માસથી નાસ્તો ભરતો હતો, જે દરમિયાન એસઓજી ટીમને બાતમી મળતા આરોપીને તાતીથૈયા બસ સ્ટોપ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપી હાલ કામરેજ તાલુકાના હલધરુ ગામ સાલાસર એપાર્ટમેન્ટ ખાતે રહે છે, જે મૂળ ઉત્તર પ્રદેશના ગોડા જિલ્લાનો રહેવાસી છે। ઝડપાયેલ આરોપી પર અગાઉ પણ કામરેજ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ તહેત ગુનો નોંધાયો છે, જ્યારે શહેરના ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં આરોપીને જામીન મુક્ત કરાયો હતો। જોકે હાલ તો મળતી માહિતી મુજબ એસઓજી પોલીસ દ્વારા આરોપી સૌરભ તિવારીને કડોદરા જેડીસી પોલીસને કાયદેસરની કાર્યવાહી કરવા હેતુ સુપરત કરવાની તજવીજ હાથ ધરાઈ છે। કેતન પટેલનો રિપોર્ટ, એસઆઈ ન્યૂઝ, ચલથાણા।